નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે રવિ સિંધા. હાલ સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ સયાજીગંજ વિસ્તારમાં આવી ગઈ છે. સયાજીગંજ ટ્રાફિક પોલીસ દ્વારા ફરી એકવાર જે બારદારી વાહનો હતા તેઓને ડિટેન કરી લેવામાં આવ્યા છે. આ દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે બારદારી વાહનો છે, ટ્રક છે, મિક્સર ગાડી છે, અનેક વાહનો છે તે અહીંયા ડિટેન કરી દેવામાં આવ્યા છે. જે નો એન્ટ્રીમાં જે આ બારદારી વાહનો જે માર્ગો ઉપર દોડતા હતા તેને આજે ટ્રાફિક પોલીસ દ્વારા તેઓ દ્વારા આજે સહનીય કામગીરી કરવામાં આવી રહી છે કે નગરજનોની સુખાકારી માટે, કે નગરજનો આવા જે બારદારી વાહનોના અડફેટે ના આવે તેઓ માટે જે આ જે બારદારી વાહનો છે તેઓને જે સમય મર્યાદા જે નક્કી કરવામાં આવી છે તે સમય મર્યાદાએ જો ના દોડતા હોય તો આ જ રીતના તેઓના મોટી જે ગાડીઓ બારદારી વાહનો છે તે આ જ રીતના ડિટેન કરવામાં આવી રહી છે. હાલ જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો એ સયાજીગંજ વિસ્તારના છે અને આપ જે દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ ડમ્પરો છે, મિક્સર ટ્રક છે તેઓને આજે ટ્રાફિક પોલીસ દ્વારા જપ્ત કરી લેવામાં આવી છે. ખાસી ઘણી બધી ગાડીઓ અહીંયા એક સાથે લગાવી દેવામાં આવી છે. જે બારદારી વાહનો છે જેઓને સમય ફાળવવામાં આવ્યો હતો તે સમયનું ઉલ્લંઘન કરીને જે આ વડોદરા શહેરના માર્ગો પર જે માથેલા સંઢની જેમ દોડતા ડમ્પરો છે તેઓને હાલ સયાજીગંજ ટ્રાફિક પોલીસ દ્વારા ડિટેન કરી લેવામાં આવ્યા છે. આ દ્રશ્યોમાં જોઈ શકો છો કે ઘણી મોટી લાઇન લગાવી દેવામાં આવી છે. આ જે ડમ્પરો છે એ નો એન્ટ્રીમાં ઘૂસતા હોય, જે સમય મર્યાદા જે નક્કી કરવામાં આવી છે તે સમયમાં ન ચાલતા હોય તેઓને હાલ ડિટેન કરી દેવામાં આવ્યા છે. સાથે સાથે જ આ દ્રશ્યોમાં જોઈ શકો છો અહીંયા પણ જે બારદારી વાહનો છે તે આપણને નજરે પડી રહ્યા છે. હાલ જે સયાજીગંજ વિસ્તારમાં જે ટ્રાફિક પોલીસ દ્વારા જે સહનીય કામગીરી કરતી હોય છે તેવી જ આજે કામગીરી તેઓની જોવા મળી રહી છે કે વડોદરા શહેરમાં જે નો એન્ટ્રીમાં જે આ બે ફાર્મ દોડતા હોય તેવા વાહનોને હાલ સયાજીગંજ ટ્રાફિક પોલીસ દ્વારા તેઓને ડિટેન કરીને જે કાયદેસરની કાર્યવાહી તે કરવામાં આવી રહી છે. હાલ આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે બુલેટ સહિત ઓટો રિક્ષાને પણ અહીંયા ડિટેન કરી લેવામાં આવ્યા છે. કેમ કે આ બુલેટ પણ આ રાત્રેના જે સમયમાં જે બેફામ ચલાવતા હોય છે, જે અંદરથી પ્રદૂષણ ધ્વનિ જે ફેંકતા હોય છે તેવા બુલેટોને પણ કબજે કરી લેવામાં આવે છે. આપ જે દ્રશ્યોમાં જોઈ શકો છો કે મોટી માત્રામાં જે અહીંયા બારદારી વાહનો છે તેને ડિટેન કરી લેવામાં આવી છે. આ ઓટો રિક્ષા છે તેઓ પણ જે અંદર જે બેસાડવાની ક્ષમતા હોય તેના ઉપર જે બેસાડતા હોય તેઓ આ જે રિક્ષાઓ છે તે પકડાઈ હતી ને તેઓની જે હાલ ડિટેન કરી લેવામાં આવી છે. આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો એ સયાજીગંજ વિસ્તારના છે અને ટ્રાફિક પોલીસ દ્વારા હર હંમેશ જ્યારે પણ આવી રીતના જે બારદારી વાહનો જે નો એન્ટ્રીમાં ઘૂસતા હોય, જે સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે તેનું ઉલ્લંઘન કરીને ચાલતા હોય તેઓ પર ચોક્કસથી તેઓ કાયદેસરની કાર્યવાહી કરતા હોય છે. ત્યારે હાલ જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો સયાજીગંજ વિસ્તારના છે. કેમ કે આ બારદારી વાહનો જે સમય જે તેમને ફાળવવામાં આવ્યો છે તે સમયે ના દોડતા હોય તેને લઈને અકસ્માતો જે બનાવ બનતા હોય છે અને અનેક લોકોના અકસ્માતમાં જીવ જતા હોય છે તેને લઈને જે ટ્રાફિક પોલીસ દ્વારા છે તે આ સહનીય કામગીરી કરવામાં આવી રહી છે અને નગરજનો માટે આ કામગીરી કરવામાં આવી રહી છે કે આજે બેફામ બનેલા ટ્રકો છે, ડમ્પરો છે, મિક્સરો છે, બારદારી વાહનો છે તે વડોદરા શહેરમાં ગમે તે ટાઈમે ના ફરે. કેમ કે આવી જ રીતના ટ્રાફિક પોલીસ દ્વારા જે કામગીરી કરવામાં આવી રહી છે તે કામગીરી હાલ અહીંયા જોવા મળી રહી છે અને જે મોટી જે ગાડીઓ છે, બારદારી વાહનો છે તેને ડિટેન કરી લેવામાં આવી છે. કેમ કે ક્યાંક ને ક્યાંક અહીંયા આવી રીતના જો આ રીતના ડિટેન કરવામાં આવશે તો જે સમયનું ઉલ્લંઘન કરીને જે બારદારી વાહનો જે ચાલતા હશે તેઓમાં પણ એક રોક લાગી શકે છે. હાલ આપ સામેની સાઈડ પર પણ જોઈ શકો છો, મારા સહયોગી આપણને ઝૂમ કરીને બતાવશે કે અહીંયા મિક્સર ટ્રકો પણ નો એન્ટ્રીમાં જે ચાલતા હોય તેઓને પણ ડિટેન કરી લેવામાં આવ્યા છે. ઘણી બધી ગાડીઓ છે જે બારદારી વાહનો ટ્રાફિક પોલીસ દ્વારા ડિટેન કરી લેવામાં આવી છે. કેમ કે અકસ્માતનો દોર રોકવા માટે આ બી કરવું ટ્રાફિક પોલીસ દ્વારા જરૂરી હતું અને તે જ પ્રકારની જે ટ્રાફિક પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે અને આ જે બારદારી વાહનો છે તેને ડિટેન કરી લેવામાં આવ્યા છે. હાલ જે ટ્રાફિક પોલીસ દ્વારા ખૂબ સહનીય કામગીરી કહી શકાય. કેમ કે જે આ જે મોટી ગાડીઓ છે, બારદારી વાહનો છે જે નો એન્ટ્રીમાં ઘૂસતા હોય છે અને જે સમય મર્યાદાનું પાલન ન કરતા હોય છે અને તેવા સમયે તેઓ બેફામ રીતે રોડ ઉપર દોડતા હોય છે તેઓ પર હાલ ટ્રાફિક પોલીસ દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. મારા સહયોગી જયરાજસિંહ સાથે હું રવિ સિંધા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.